Good morning to all of you. હું બંટી શર આજે નવો સબ્જેક્ટ લઈને આવ્યા છીએ, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. ધોરણ 11માં ઇકોનોમિક્સ એટલે શું, એ શબ્દ ક્યાંથી આવ્યો, કોને રજૂઆત કરી, અર્થશાસ્ત્ર કોને કહેવાય, સૌ પ્રથમ જો એના ફાધર ઓફ ઇકોનોમિક્સને જો ગણવા જઈએ તો એડમ સ્મિથનું નામ આવે છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું. ત્યાર પછી જો એની રજૂઆત કરી હોય તો આલ્ફ્રેડ માર્શલે રજૂઆત કરી. આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રને સંપત્તિ પૂરતું જ નહીં પરંતુ કલ્યાણનું શાસ્ત્ર પણ છે, એટલે કે એને સમજાવ્યું કે લોકો સંપત્તિ કલ્યાણ મેળવવા માટે કરે છે, એટલે કે એવી સંપત્તિનો અભ્યાસ કરવામાં આવે છે કે જેનું કલ્યાણ થાય, જેના દ્વારા કલ્યાણ થાય. ધેટ મીન્સ એને કલ્યાણને મહત્વ આપ્યું. જ્યારે પ્રોફેસર લાયોનલ રોબિન્સ આવ્યા, એમને એવું કીધું કે અર્થશાસ્ત્ર એ ફક્ત સંપત્તિ અને કલ્યાણનું શાસ્ત્ર નથી, પરંતુ અર્થશાસ્ત્ર એ જે અછતલક્ષી સાધનો છે અને એ સાધનોના અલગ અલગ વિવિધ ઉપયોગો છે, તો એ અછતલક્ષી સાધનોના વિવિધ ઉપયોગ દ્વારા મહત્તમ સંતોષ કેવી રીતના મેળવી શકાશે. ઇન શોર્ટ, જે સ્કેરસિટી છે, જે અછતલક્ષી સાધનો છે, એ અછતલક્ષી સાધનોનો મહત્તમ ઉપયોગ પ્રાપ્ત કરી મહત્તમ સંતોષ મેળવવાનું શાસ્ત્ર, તેનો અભ્યાસ કરવાનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ત્યાર પછી પ્રોફેસર સેમ્યુએલસન, કેન્સ, ત્યાર પછી બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ બદલાતા એન્વાયરમેન્ટ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે, ધંધાકીય વાતાવરણ, રાજકારણનું વાતાવરણ, કોમ્પિટિશનનું વાતાવરણ, હરીફાઈયુક્ત વાતાવરણ, આ બધું બદલાતા એમને પોતાના અર્થશાસ્ત્રના પોતાના નવા નવા ઉપાયો, નિયમો રજૂ કર્યા. બધા બહુ લોકોએ બધી બહુ વાતો કરી અર્થશાસ્ત્ર વિશે. અત્યાર સુધી અર્થશાસ્ત્ર કદાચ તમે ન જાણતા હોય તો જણાવી દઉં કે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ઇઝ અ ડેવલપિંગ સબ્જેક્ટ છે. ઇટ ઇઝ ચેન્જ વિથ ધ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ, બિઝનેસ કોમ્પિટિશન્સ, ઇકોનોમિકલ સિચ્યુએશન્સ ઓફ ધ કન્ટ્રી, ઓફ ધ નેશન, ઓફ ધ વર્લ્ડ. એ સ્થિર, સ્થૂળ કોઈ અભ્યાસ નથી. એટલે તમારે અર્થશાસ્ત્રને જો બરાબર સમજવું હોય તો તમારે રોજ ન્યૂઝપેપર વાંચવા જોઈએ. આ તો હું 11માં ધોરણથી દરેકને દર વર્ષે કહેતો રહું છું કે ન્યૂઝપેપર વાંચશો તો તમારું જે કોમર્સનું જે બનવાનું છે એ 50% તો આમ જ ઇઝી થઈ જશે. હવે તો સારી સારી ડિબેટ આવતી હોય છે, ડિબેટ તમે સાંભળશો તો પણ તમને ઘણું બધું નોલેજ મળતું હોય છે, પરંતુ એ તરફ જવું પડે તમારે. વોટ એવર, ધીસ ઇઝ જસ્ટ ટોકિંગ અબાઉટ ઇકોનોમિક્સ, બટ નાવ ટુડે વી સ્ટાર્ટ ઇકોનોમિક્સ ફોર 12th સ્ટાન્ડર્ડ. 12th સ્ટાન્ડર્ડની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ 11 ટોપિક છે. આ 12મું ટોપિક અને 13મું ટોપિક એ ટોપિક નથી, આદર્શ પ્રશ્નપત્રો અને 2008નું પેપર છે. તમારા ટોપિક તો આટલા જ છે, 1 થી 11 ટોપિક તમારા. આ 1 થી 11 ટોપિક જે છે એ 1 થી 11 ટોપિકની અંદર જનરલી 8 માર્કનું વેઇટેજ છે અથવા તો 10 માર્કનું વેઇટેજ છે દરેક ટોપિક. આ જે 3રું અને 4થું ટોપિક છે એ નાનું અને ફુગાવો. અહીંયા પરથી ખબર પડે કે આમાં 2 શબ્દોનો ઉલ્લેખ છે, એટલે કે 2 વસ્તુનું ડિસ્કશન કરવાનું છે. એટલે કે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આ 2 ચેપ્ટરનો સમાવેશ છે આ ટોપિક. આ ટોપિક 2 ચેપ્ટરનો સમાવેશ છે, નાનું અને ફુગાવો. એવી રીતના આ જે 4થું ટોપિક છે એ 4થું ટોપિક પણ તમે જોઈ શકો છો
એનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો આ પણ બે ટોપિકનો સમાવેશ કરે છે, બે ટોપિકને કમ્બાઈન કરે છે. તો આ સિવાય છોડીને બાકીના બધા જ ટોપિક એક એક જ છે, આર્થિક વિકાસ અને વૃદ્ધિ. તો વૃદ્ધિ કેવી રીતના કહેવાય ને એ માપવાના વિકાસના નિર્દેશકો માપદંડો કયા કયા છે આ ટોપિકમાં ભણવાનું છે. દરેક ટોપિક જોશો તો 1.1 to 1.18 એટલે કે 18 પેજનું આ ટોપિક છે, 2.1 to 2.18 18 પેજનું આ ટોપિક છે, 3.1 to 3.12 તો આ 12 પેજનું ટોપિક છે, 4.1 to 4.20 તો આ એક 20 પેજનું ટોપિક છે. એટલે ઇન શોર્ટ એવરેજલી જોવા જાઓ તો 20 અને 18 આ રીતના દરેક ટોપિક આપેલા છે આ બુક્સ પ્રમાણે. ચોપડીમાં તો ઓછા હશે, તો સમજવાનો પ્રયત્ન કરો કે આપણું જે અર્થશાસ્ત્ર છે એ 11 ટોપિકમાં ડિવાઈડ થયેલું છે. એવરેજલી 1500 પેજ છે, એમાં ઇફેક્ટિવ તો ખાલી 8-10 જ પેજ હોય. તો દરેકના 8-10 પેજ અને એમાં તમે 95 માર્ક લઈ આવો ને પછી તમે ઇકોનોમિક્સમાં ખા છું, PhD કરવી છે તો ન મેર પડે, કારણ કે એના માટે એનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ, રોજ બરોજની બદલાતી પરિસ્થિતિ માઇન્ડમાં હોવી જોઈએ. રોજ બરોજની બદલાતી પરિસ્થિતિ માઇન્ડમાં ક્યારે હોય, જ્યારે તમે રોજ ન્યૂઝપેપર વાંચતા હોય અને ન્યૂઝ જોતા હોય. ન્યૂઝમાં બી તમે જો આજ તક જોયા કરો તો તમને એવું લાગે કે આ BJP ફેવરમાં છે, પાછા પેલા રવિશ કુમારનું જુઓ ને NDTV કે વોટ એવર આઈ ડોન્ટ નો, તો એ BJP વિરુદ્ધ છે. પણ એના માટે તમારે NDTV ને એવા જે ચેનલો છે એ ચેનલો જોવી જોઈએ, એની અંદર તમારે CNBC બાજાર જોવું પડે તો તમને કંઈક આનું નોલેજ મળે. તમારા પર છે પહેલું ટોપિક છે અર્થશાસ્ત્રમાં આલેખ. આલેખ જે ટોપિક છે એ આલેખ ટોપિક શું બતાવે છે કે અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ નિર્ણયો લેવા હોય તો આંકડાકીય માહિતી જોઈએ અને એ આંકડાકીય માહિતીને અલગ અલગ આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, જેથી કરીને સરળતાથી સમજી શકાય અને સરળતાથી એના ઉપર નિર્ણય લઈ શકાય. આ ટોપિકની અંદર આલેખ શું છે, કેટલા પ્રકારના આલેખ છે, કયો આલેખ ક્યાં વપરાય છે, આલેખ કેવી રીતના દોરાય છે, કેવી રીતના આલેખમાં લખવામાં આવે છે એના વિશે ચર્ચા છે. એ અમને આપણે શરૂઆત કરતા નથી, આપણે શરૂઆત કરીએ છીએ બીજા ટોપિકથી, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. નિર્દેશકોનો મતલબ છે માપદંડો. ડેટ મીન્સ અહીંયા પણ આમ જોવા જાવ તો બે ટોપિકનો સમન્વય કર્યો છે, એક વૃદ્ધિ અને બીજું છે વિકાસ. તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વિકાસ તમારા દેશમાં થયો છે કે નહીં એ માપવા માટેના જજમેન્ટ કયા, તો એ જજમેન્ટ બીજું કાંઈ નહીં, એ શું છે, નિર્દેશકો છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આનું વેટેજ શું છે, આનું વેટેજ, દરેક ટોપિકનું વેટેજ કેટલું છે. તો વેટેજ જો જોવા જાઓ તો અલગ અલગ વેટેજ આપણને આપેલું છે. તમે જોઈ શકો છો દરેક ટોપિકની અંદર 8-10 માર્કનું વેટેજ છે, એમાંથી કયા પ્રશ્નો કેવી રીતના પૂછાય એનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે બીજા ટોપિકની વાત કરીએ છીએ તો બીજા ટોપિકમાં કુલ 6 પૂછાવાના છે. 6 3 તમે જોઈ શકો છો MCQ લખવાના છે, 3 જવાબો આપ્યા હોય એમાંથી એક સિલેક્ટ કરીને લખવાનો છે, અથવા તો 1 માર્કનો પ્રશ્નનો જવાબ MCQ અથવા તો વેરી શોર્ટ ક્વેશ્ચન્સ. તો 1-1 માર્કના પ્રશ્નના જવાબ એટલે 3 ક્વેશ્ચન્સ 3 માર્ક, 2 ક્વેશ્ચન્સ 2 માર્કના એટલે આના આવશે 4 માર્ક, અને 1 ક્વેશ્ચન 3 માર્કનો એટલે આનો આવશે 3 માર્ક. તો ટોટલ કેટલા થયા, 3 + 4 = 7 + 3 = 10. એટલે 6 ક્વેશ્ચન્સ અને આગળના ટોપિકમાં જેવી રીતના જોઈ ગયા કે એનું વેઇટેજ છે 10 માર્કો. તો આ રીતના એ લોકોએ 10 માર્કનું વેઇટેજ આપેલું છે. હવે એની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું,
ડિટેલમાં જોઈશું તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એને અંગ્રેજીમાં કહેવાશે ઇન્ડિકેટર્સ ઓફ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અધરવાઇઝ ડેવલપમેન્ટ એટલે કે વૃદ્ધિ એન્ડ ઇન્ડિકેટર્સ ઓફ ગ્રોથ એ રીતના પણ તમે કહી શકો. વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય અને એના નિર્દેશકો. આ ટોપિકને આપણે જો કુલ છ ગુણ નથી પરંતુ કુલ છ પ્રશ્ન પૂછાશે. અહીંયા તમારે એક સમજવા માટેનું છે કે કુલ છ ગુણ નથી, કુલ પ્રશ્ન છ છે અને ગુણ છે એ તમારા 10 માર્ક છે. 10 માર્કનું વેઇટેજ છે. તો આપણે અહીંયા આગળ ડિસ્કશન કરી રહ્યા છીએ. આપણા ટોપિકનું નામ છે ઇન્ડિકેટર્સ ઓફ ગ્રોથ, વિકાસના નિર્દેશકો અને વૃદ્ધિ. તો પહેલાં આ સબ્જેક્ટની, આ ટોપિકની અંદર આપણે વૃદ્ધિ કોને કહેવાય, ઇકોનોમિક ગ્રોથ કોને કહેવાય, ઇકોનોમિક ડેવલપમેન્ટ કોને કહેવાય, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ કહેવાય અને વૃદ્ધિ એટલે ગ્રોથ કહેવાય. તો આ ટોપિકમાં સૌ પ્રથમ આપણે જોઈશું આર્થિક વૃદ્ધિ એટલે શું, ત્યારબાદ જોઈશું આર્થિક વિકાસ એટલે શું અને ત્યારબાદ આર્થિક વિકાસના માપદંડ કયા આધારે તમે કહી શકો છો કે આ દેશનો આર્થિક વિકાસ બહુ જ આગળ છે. હવે જો તમે એવું કહેવા માંગતા હોય કે જે દેશની આર્થિક ગતિવિધિઓ સારી હોય, ઇમ્પોર્ટ ઓછું હોય, એક્સપોર્ટ વધારે હોય, નાણાકીય રીતે સદ્ધર હોય તો એનો આર્થિક વિકાસ સારો છે એવું કહેવાય તો યુ આર રોંગ. આર્થિક વિકાસના ઘણા બધા માપદંડો આપેલા છે. એ માપદંડો બધા જ આપણે નથી ભણવાના, આપણે તો 2 કે 3 માપદંડ ભણવાના છે. સાક્ષરતાનું પ્રમાણને રિલેટેડ, બીજું છે કે એની કેલેરી એને કેટલી મળે છે, ખોરાક કેવો કેવો મળે છે, અન્ન કેવું મળે છે તેના આધારે, એના એજ્યુકેશનના આધારે, આ એના આર્થિક વિકાસના માપદંડ છે. બાકી બધા બહુ છે કે મેડિસિન કેટલું લે છે, દરેક વ્યક્તિની માથાદીઠ વીજળીનો વપરાશ કેટલો છે, આવા અનેક ઘણા નિર્દેશકો છે જેના આધારે તમે કહી શકો છો, માપદંડો છે જેના આધારે તમે કહી શકો છો કે આ દેશની પ્રજા આર્થિક વિકાસના ફળ ચાખે છે કે નથી ચાખતી. તો આ ટોપિકની અંદર તમારે 3 મુદ્દામાં ચર્ચા કરવાની છે આખા ટોપિકની. એક આર્થિક વૃદ્ધિ, બીજું આર્થિક વિકાસ અને ત્રીજું આર્થિક વિકાસના નિર્દેશકો. તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, એનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યા, આર્થિક વિકાસની વ્યાખ્યા, વૃદ્ધિનો વ્યાખ્યા, વિકાસની વ્યાખ્યા, આ ખ્યાલની મર્યાદા છે. અહીંયા પણ મર્યાદા છે પરંતુ આની પહેલાં આર્થિક વિકાસના લક્ષણો છે. આ તમારો પહેલો ટોપિક, પહેલો ક્વેશ્ચન આર્થિક વૃદ્ધિ, આ તમારો બીજો ક્વેશ્ચન અને એ બે વચ્ચેનો ડિફરન્સ એ તમારો ત્રીજો ક્વેશ્ચન. અને આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે એ જે તે દેશમાં આર્થિક વિકાસ થયો હતો કે કેમ, કેટલો ઝડપી હતો, કેટલી એની કક્ષા હતી વગેરેના વિશે ચર્ચા વિચારણા કરવી. એ કેવી રીતના નક્કી કરવું, તો એને કોના આધારે કહી શકાય કે આ દેશનો આર્થિક વિકાસ ઝડપી વધ્યો છે, આ દેશનો આર્થિક વિકાસ ધીરે ધીરે વધી રહ્યો છે, એ શેના આધારે કહી શકશો. એના નિર્દેશકો, એના ઇન્ડિકેટર્સ આપણે જોવાના છે. એના 4 ઇન્ડિકેટર્સ આપણે અહીંયા આગળ ભણવાના છે. એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે તમારા દેશની રાષ્ટ્રીય આવકમાં કેટલો કેટલો વધારો થાય છે એના આધારે. બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો ભૌતિક ગુણવત્તાની જ્યારે વાત કરીએ ત્યારે ભૌતિક ગુણવત્તા એટલે લોકોનું શિક્ષણ કેવું છે, લોકોને શુદ્ધ પાણી કેવું મળે છે, લોકો કેટલી ઇલેક્ટ્રિસિટી વાપરે છે, લોકો કેટલો કેલેરીવાળો ખોરાક લે છે, આ બધું તમારે માનવું પડે. આ બધી વિશે ડિસ્કશન કરવાની હોય છે. માનવ વિકાસનો આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તો માનવ વિકાસનો આંક પણ એના રિલેટેડ છે. તો આ 4 વિશે ચર્ચા કરવાની છે. એટલે તમને મેં આગળ જણાવ્યું તે પ્રમાણે એક પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ, બીજો પ્રશ્ન છે આર્થિક વિકાસ, ત્રીજો પ્રશ્ન છે બંને વચ્ચેનો તફાવત અને ચોથો છે નિર્દેશકોમાં. આ ટૂંકનો 4-4 એવું સમજો. તો 3 પ્રશ્નો છે ફૂલ અને 4 ટૂંકનો તો છે એવું કહીએ તો પણ ચાલે. તો નાવ ટુડે વી સ્ટાર્ટ નેક્સ્ટ ટોપિક
પહેલો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ એટલે શું એના વિશે ચર્ચા કરીએ આપણે. તો એની ચર્ચાની અંદર પહેલો પ્રશ્ન આપણો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. વૃદ્ધિ અને વિકાસ પર નિર્દેશકો પ્રસ્તાવનામાં શું કહે છે? પહેલું વિશ્વયુદ્ધ જનરલી 1914 થી 1918 સુધી થયું, પહેલું વિશ્વયુદ્ધ. પરંતુ જે ગંભીર સ્થિતિ બની એ બીજા વિશ્વયુદ્ધ પછી બની, 1939 થી 1944 સુધી. આ વિશ્વયુદ્ધ પછી 1936-37માં તો વિશ્વયુદ્ધ પતી ગયું, પરંતુ એના પછીનો જે સમયગાળો શરૂ થયો એ બીજા વિશ્વયુદ્ધ પછીનો સમયગાળો. એમાં 1939 થી 1944 જે 5 વર્ષ દરમિયાન દરેક દેશમાં જે દેશો વચ્ચે વિશ્વયુદ્ધ થયું, તે દરેક દેશોની અંદર ગરીબી, બેકારી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓ વગેરે બહુ ઝડપથી વિકાસ થવા લાગ્યું, બધે બહુ ગંભીર સ્થિતિ બની. અને આ સ્થિતિને નિવારણ કરવા માટે દરેક દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ કેવી રીતના થાય એના ઉપર જોર મૂક્યું. અને એ આર્થિક વિકાસ પર જોર કર્યું, એ લોકોએ આર્થિક વિકાસ પર એમને ભાર મૂક્યો, અને ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ વધારે પ્રચલિત બન્યો. દરેક દેશ પોતાના દેશની જનતાનો, દરેક દેશ, એવું અમને કોઈ બાકાત નહીં, જેટલા લોકો એની અંદર જોડાયા હતા, દરેક દેશ પોતાની જનતાનું, પોતાના લોકોનું, પોતાની પબ્લિકનું જીવન ધોરણ ઊંચે લઈ જવા માટે મથામણ કરવા લાગ્યા. અને એ લઈ જવા માટે એ લોકોને ખબર પડી કે દેશનો આર્થિક વિકાસ થઈ જવો જોઈએ. આર્થિક વિકાસ જ એક એવું પરિબળ છે કે જે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવશે. તો અહીંયા આગળ લખેલું છે કે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. વિકસિત દેશોમાં તો બધું હતું જ, પણ વિકાસમાન દેશો જે વિકાસ થઈ રહ્યા છે તેવા દેશોએ નક્કી કર્યું કે આપણે દરેકની માથાદીઠ આવકમાં વધારો થાય અને દરેકનું જીવન ધોરણ ઊંચું લઈ જવાય. માથાદીઠ આવક જે છે, તફાવત જે છે બે વચ્ચેનો, આજે મુકેશ અંબાણી આઈ થિંક 1 મિનિટના લાખો રૂપિયા કમાય છે. એક મારી પાસે ન્યૂઝ છે, હું તમને મોકલીશ કે કયો વ્યક્તિ મિનિટમાં કેટલા રૂપિયા કમાય છે એની એક ગણતરી આપેલી છે. 1-1.5 લાખ રૂપિયા દર મિનિટે કમાય છે, હો, દર મિનિટે મુકેશ અંબાણી. અને એની સામે એવા પણ લોકો છે કે જેને માંડ જમવાના પૈસા નથી મળતા, તમે જોઈ શકો છો. તો આ જે તફાવત છે, તફાવત ઘટાડવાનો અને અને જીવન ધોરણ ઊંચે લઈ જવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આવા દેશો વચ્ચે આર્થિક વિકાસ માટે જાગૃતિ આવી છે તેમ કહી શકાય. અત્રે એ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્ર પૂરતો નથી, સીમિત નથી. વિકસતા રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણો સર તે એટલા માટે જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્ર આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારીનું ઘટાડીને જીવન ધોરણ, પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે. તો તે વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે, જેથી તેમનું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે. આર્થિક વિકાસ થવો મહત્વનો નથી, પરંતુ થયા પછી તેને જાળવી રાખવો એટલો મહત્વનો છે, જેથી આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો મોટો પ્રશ્ન છે. વિકાસમાન દેશોએ તો આર્થિક વિકાસ કરવાનો છે, એવું સમજો,
એટલે એ લોકો તો જેમ જેમ આર્થિક વિકાસ કરતા જશે, ધારો કે આપણો જીડીપી 7%, 7.5%, 6%, તો આપણે એવું કહેવાય કે આપણે આર્થિક વિકાસ દર આટલો વધો છે અને એની કમ્પેરિઝનમાં અમેરિકાનો જોઈએ તો 2%, 2.5%, તો આપણે એવું કહીએ કે સારું, એના કરતાં આપણા દેશનો જીડીપી સારો છે ને. 1991 તો 10% હતો, 10-11% હતો, અને તે વખત અમેરિકાનો 2.5% હતો. તો આપણે એવું કમ્પેરિઝન કરીએ, એનો 11%, એનો 2.5%, આપણો 11%. પણ તમને કદાચ ખ્યાલ નથી કે આપણા દેશમાં જે છે ને એ બધું તો એમની પાસે વર્ષોથી છે. ક્રેડિટ કાર્ડ હમણાં હમણાં વાપરતા હતા, ઓનલાઈન હમણાં હમણાં કરતા હતા, એ લોકોની પાસે વર્ષોથી છે. અત્યારે આપણે ફાસ્ટટેગ આવ્યું એટલે કે ડાયરેક્ટ નીકળી જ જવાનું, એમને ત્યાં વર્ષોથી ફાસ્ટટેગ છે. એટલે એમના મને તો 2-2.5% એટલે બહુ કહેવાય, કારણ કે એમને એક લિમિટ જ નથી. બધો આર્થિક વિકાસ જેટલું થતું હતું એટલું બધું જ કરી નાખ્યું છે. હવે એમને ક્યાં વૃદ્ધિ કરવી એ વિચારવા જેવો વાત છે, અને આપણી પાસે તો બધું ખાલી જ છે વૃદ્ધિ કરવા માટે. એટલે વિકાસમાન દેશોને પણ પોતાનો જે આર્થિક વિકાસનો દર છે ને જાળવી રાખવો એ મોટો પ્રશ્ન છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. MCQમાં પૂછાય કે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસનો પ્રશ્ન એ વિકાસમાન દેશોનો પ્રશ્ન છે. વિકાસમાન દેશોનો પ્રશ્ન કયો છે? ઝડપી આર્થિક વિકાસ. અને વિકસિત દેશોનો જે આર્થિક વિકાસ થયો એને જાળવી રાખવાનો છે. સમજો, તો અહીં આગળ આપણે આજે નેક્સ્ટ આગળ જોઈએ તો અહીંયા આગળ શ્રીમતી ઉર્સુલા હિક્સ એ પોતાના શબ્દોમાં શું કહે છે, એમના મતે વિકાસમાન દેશોનો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. વિકાસમાન દેશોમાં આર્થિક પ્રશ્નો જે છે એ સોલ્વ કરવા તો એમનું ડેવલપમેન્ટ થયું કહેવાય, પરંતુ આ બધા પ્રશ્નો તો એમને વિકસિત દેશોમાં તો ઓલરેડી થઈ જ ગયા છે. પણ તે છતાંય જે આપણા દેશમાં પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ ત્યાં તો છે જ નહીં, પણ તે છતાંય ત્યાં આગળ એવા કોઈ પ્રોબ્લેમ આવે ને એને સોલ્વ કરો તો ત્યાં આગળ એને આર્થિક વૃદ્ધિ કહે છે. એટલે શ્રીમતી ઉર્સુલા હિક્સ શું કહે છે, MCQમાં પૂછાય કે વિકાસમાન દેશો માટે આર્થિક વિકાસ એ શું છે? આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે. જ્યારે વિકસિત દેશો માટે આર્થિક વિકાસ એ શું છે? આર્થિક પ્રશ્નોનું નિરાકરણ શું છે? આર્થિક વૃદ્ધિ છે. તો હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈશું, એની વ્યાખ્યા જોઈશું, અને એની સામે જે કોઈ પણ લિમિટેશન્સ છે તે જોઈશું. તો જેટલું કૌંસ કર્યું છે તે લખવાનું નથી, દરેક જણ કોન્સન્ટ્રેશન કરે. શું કહે છે? વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આમ વાત કહી છે આર્થિક વૃદ્ધિ, પણ પહેલાં તો વૃદ્ધિ અને વિકાસ આપણો ચેપ્ટરનું હેડિંગ કહ્યું છે. તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ એટલે શું કે કુલ ચીજ વસ્તુનું ઉત્પાદનમાં કન્ટિન્યુઅસ વધારો થવો જોઈએ. જો તમારા ઉત્પાદનમાં કન્ટિન્યુઅસ વધારો થતો હોય તેને આર્થિક વૃદ્ધિ છે એવું કહેવાય. આર્થિક વૃદ્ધિ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આર્થિક વૃદ્ધિમાં શું થાય છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક, રિયલ નેશનલ ઇન્કમ અને રિયલ પર કેપિટા ઇન્કમ. વાસ્તવિક એટલે કે રિયલ માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમમાં નિરંતર વધારો થાય છે. આર્થિક વૃદ્ધિ એટલે શું? તમારી રાષ્ટ્રીય આવકમાં નિરંતર વધારો થવો, તમારી માથાદીઠ આવકમાં નિરંતર વધારો. આ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજક જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. આમાં જે જવાબદાર થાય ગુણવત્તા વધે. આજે તમે સમજો, પહેલા કેવા ટીવી મળતા હતા, હવે કેવી ટીવી, કેવા ટીવી મળે છે, પહેલા કેવી કાર મળતી હતી, હવે કેવી કાર મળે છે, તમે જુઓ તો એ ગુણવત્તામાં વધારો થયો અને એ પણ પુરવઠામાં પણ વધારો થયો ઉત્પાદનના સાધનો. પહેલા આપણા દેશની અંદર કાર કેટલી કંપનીની મળતી હતી, માં શું ગણ્યા, વેડે ગણાય.
જ્યારે છેલ્લા 5 વર્ષમાં નિશાન ને બધી કેટલી બધી કંપનીઓ, એમઆઈજી ને બધી કેટલી એમજી કંપની, ચાઇનાની કંપની પણ આવી ગઈ. તમને બાકી હતું તો કેઆઈવી ક્યુ એ કંપની પણ આવી ગઈ. તો તમે સમજી શકો છો, તો એ પુરવઠામાં વધારો થયો, ગુણવત્તામાં વધારો થયો, તે આર્થિક વૃદ્ધિ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનમાં સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ઉત્પાદન વધારવું હોય તો એમાં શેની જરૂર છે? ઉત્પાદનના સાધનો. તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદન કાર્યક્ષમતા વધતી હોય. ત્રણ વસ્તુ શું કીધું છે? પુરવઠામાં વધારો થતો હોય, પ્રાપ્તિમાં તેમની પ્રાપ્તિમાં એટલે કે એ ઝડપથી આપણને મળી શકતા હોય, અને ઉત્પાદકતામાં વધારો થતો હોય, કાર્યક્ષમતામાં વધારો થતો હોય, ઉત્પાદકતા અથવા અને કાર્યક્ષમતામાં વધારો થતો હોય, અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક પણ સતત વધી ગઈ વધતી હોય. આમાં જે વધારો થાય, પુરવઠામાં વધારો થાય, તેની પ્રાપ્તિમાં વધારો થાય. તેની પ્રાપ્તિમાં વધારો થાય એટલે શું? તો હું તમને કહું કે પહેલાં જે ખનિજ સંપત્તિ પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવતી હતી અને અત્યારે છે પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવે છે, બંનેમાં આપ જમીનનો ડિફરન્સ છે. તો સાધનોના પુરવઠામાં વધારો થાય, તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતામાં વધારો થાય, આ બધામાં આ બધું જ જો વધતી હોય અને તેનાથી પાછું એવું નહીં આ વધે તો એવું આ રાષ્ટ્રીય આવક વધે એવું નહીં, તેનાથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જો સતત વધતી હોય તે આર્થિક વૃદ્ધિ છે એવું કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક પરિવર્તન છે. આજે પુરવઠામાં વધારો થવો, આજે પ્રાપ્તિમાં વધારો થવો, આજે ઉત્પાદકતામાં વધારો થવો, એ કયું વધારો કહેવાય? પરિણાત્મક, પરિણામ લાવ્યું, એ પરિણામ તમને આપે છે. તો શું કહે છે? જો આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે ઉત્પાદન વધવું, એની પ્રાપ્તિમાં વધારો કરવો. એ મેં તમને કીધું ને હમણાં, પ્રાપ્તિ એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો કરવો, અને તેનાથી તમારી માથાદીઠ આવક સતત વધે. એટલે ક્યારે સતત વધે? તો આર્થિક સ્થિતિ વધે તો. એટલે કે આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, અને જેના દ્વારા આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. કયું ચિત્ર રજૂ થાય છે? આર્થિક સ્થિતિ એટલે કે તમારા દેશની માથાદીઠ આવક શું છે, લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો, એ આર્થિક સ્થિતિ. દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. આ આર્થિક વૃદ્ધિ એ બે દેશની પરિસ્થિતિ કેવી છે, આર્થિક એ કેવી રીતના નક્કી થાય છે? તો દરેક દેશની આર્થિક વૃદ્ધિના આધારે, એટલે એવું કહે છે કે આર્થિક વૃદ્ધિના આધારે દરેક દેશનું મૂલ્યાંકન કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે કે આ દેશની આર્થિક સ્થિતિ શું છે અને એના માટે શું સરખામણી કરવામાં આવે છે. તો એના જે નિર્દેશકો આપણે આગળ ભણવાના છે તેના આધારે નક્કી થાય છે. તો આ એક પ્રસ્તાવના હતી વ્યાખ્યા. આર્થિક વૃદ્ધિ એટલે શું? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. કાં તો નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક વધે, કાં તો દેશનું ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે ઓટોમેટિકલી આવક તો વધવાની છે. એટલે બે રીતના કહી શકાય કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ, મેં તમને કીધું ને જીવન ધોરણ સુધારવાની વાત છે આર્થિક વૃદ્ધિમાં, તો વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં, એટલે કે દેશની જે કેપેસિટી છે કે જે રોજ બરોજની અઢળક નવી વસ્તુઓનું ઉત્પાદન કરે, લોકોનું જીવન વૈવિધ્યતા પૂર્ણથી ભરી દે, એવી વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ, આર્થિક ચીજ વસ્તુઓ એટલે કે જેનું નાણાકીય મૂલ્ય છે
તેવી નાણાકીય ચીજ મૂલ્ય વસ્તુ ચીજ વસ્તુઓનો પૂરો પાડવાની શક્તિ થોડાક ટાઈમ માટે નહીં, લાંબા ગાળા માટે, અને એમાં પણ ઉત્તરોત્તર એ શક્તિમાં વધારો થતો જોઈએ. આજે તમારે બાઇક લાવવું હોય ને તો તમારી સામે 100 ઓપ્શન છે, એ 100 ઓપ્શનમાંથી તમે બાઇક લાવી શકો. અરે ઇવન તમારે ગાડી લાવવી હોય ને તો ગાડીના પણ 100 ઓપ્શન છે, તો 100 ઓપ્શનમાં તમારી ગાડી સિલેક્ટ કરવાની છે. તો તમને કેટલી વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ મળી. તમારે લાવી જાય ગાડી, ધારો કે તમારે 5 થી 7 લાખની ગાડી લાવી છે, આ તમારી રેન્જ છે, તો તમને એના માટે પણ 10, 12, 15 ગાડીઓ જોવા મળતી હોય છે અલગ અલગ કંપનીની. તો એ તમારા જીવનને આ નહીં ને પેલી વસ્તુ તો કેટલી વૈવિધ્યપૂર્ણ બનાવે છે. તો પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં એ જે કેપેબિલિટી છે કન્ટ્રીની, વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુ પૂરો પાડે એ કેપેબિલિટીમાં લાંબા ગાળા માટે થતો વધારો, ટૂંકા ગાળા માટે વધારો નથી કરવાનો, આપણે જે કંઈ પણ નિર્ણય લઈએ ને લાંબા ગાળા માટે કરવાનો છે, તો એ વધારો એને શું કહેવાય, આર્થિક વૃદ્ધિ. સાયમન કુઝનેટ્સ કહે છે, આગળની ડેફિનેશન કોને કીધી છે, હેન્સને કીધી છે, HANSON હેન્સન. હેન્સન શું કહે છે, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, અથવા તો એ રીતના ના કહીએ તો ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. પણ એના કરતાં પણ એકદમ ગુડ ડેફિનેશન આપી હોય તો સાયમન કુઝનેટ્સે આપેલી છે. એને શું કીધું કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની જે દેશની શક્તિ છે એ શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. પરંતુ એની અંદર અમુક મર્યાદાઓ પણ આપેલી છે, જોઈ શકો છો તમે મર્યાદાઓ શું કહે છે, કે આ એક પરિણાત્મક પાસ પરિવર્તન જ ધ્યાનમાં લેવામાં આવે છે, કેટલો ફેરફાર થયો. ઇન શોર્ટ, વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ પૂરી પાડવી, તો વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ પૂરી પાડવી એનો મતલબ પહેલાં લોકો શું વાપરતા હતા, અત્યારે શું વાપરે છે, તો અહીંયા આગળ કેટલું પરિણાત્મક પરિવર્તન આવ્યું તે જ જોવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તન જોવાતું નથી. એ કેટલી ઉપયોગી છે તે નહીં, બસ કેટલી ચીજ વસ્તુઓ વૈવિધ્યપૂર્ણ આવી, પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. વૃદ્ધિમાં ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવતા નથી. જ્યાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે એ છે આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ ઘણી વખત સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આવક વધે, અહીંયા આવકને ધ્યાનમાં રાખ્યું છે, પણ જોડે જોડે વલણોમાં પણ સુધારો વધારો થવો જોઈએ. પરંતુ તમે આ બેના આધારે વૃદ્ધિ તમે માપો છો, પણ ઘણી વખત આ વધતું હોય છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ તમારું વધતું નથી. તો ધ્યાનમાં રાખો કે આપણી જે ડેફિનેશન છે એના આધારે જ એની મર્યાદાઓની વાત કરવાની છે. વાત કેવી કરી આ લોકોએ કે રાષ્ટ્રીય આવક એ પરિણાત્મક પરિવર્તન ને ધ્યાનમાં રહે છે, બીજું આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવે છે અને માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથત રહે. તમારી તમારી જો વિકાસ થતો હોય ને, તમારી જો આવક વધતી હોય તો તમારા વલણ પણ બદલાવવા જોઈએ, પણ એ યથાવત રહે છે, કારણ કે તમે તો પૈસાને જ ધ્યાનમાં લીધું છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કયો શબ્દ વાપરે છે, મર્યાદિત, કેમ કે માત્ર ઉત્પાદનમાં જ થાય છે, સેવા કે વિભાગમાં આ વસ્તુ થતી નથી. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, આજે એનો ધંધો બંધ છે, તો એ કન્સિડર નથી કરતા, કારણ કે સેવા એ અભૌતિક છે. ત્યારે અહીંયા આગળ ઉત્પાદનમાં થતો વધારો એટલે કે ભૌતિક ચીજ વસ્તુને ધ્યાનમાં લે છે, અભૌતિક વસ્તુને ધ્યાનમાં લેતું નથી, એટલે એની વ્યાખ્યા કેવી છે, મર્યાદિત છે. અને લાસ્ટ કહે છે, લોકોનું કલ્યાણ તેમજ થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. લોકોનું કલ્યાણ થયું કે નહીં, ગુજરાતની અંદર પૈસા બહુ છે પણ શિક્ષણ તો કે હાવ નીચું છે, તો એનાથી કલ્યાણ તો કે ના થાય. પણ તમે જો ગુજરાતને જો પૈસાની દ્રષ્ટિએ કહો તો આર્થિક વૃદ્ધિ છે, પણ આર્થિક વિકાસ નથી, લોકોની મનોવૃત્તિ બદલાતી નથી, લોકો વિમજિકલ મગજના છે, ટ્રેડિશનલ માઇન્ડના છે. તો કલ્યાણ અને તેમાં થતો ફેરફાર કેટલો થાય છે એ લોકો કોઈ જાણવા આર્થિક વૃદ્ધિમાં તૈયાર નથી. તો અહીંયા
આપણે જે એનો ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન આટલો ઝડપથી એટલા માટે જ આપણે પતાવી શક્યા છીએ. સમજો, આખો ક્વેશ્ચન આપણે એટલા માટે ઝડપથી પતાવી શક્યા છીએ કે આગળ આપણે આખી ડિટેલની ડિસ્કશન કરીએ, નહીં તો આટલો ઝડપથી ના પતે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. મેં આની જોડે થોડોક આર્થિક વિકાસ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આર્થિક વિકાસ સમજાવીશ અને એનો ડિફરન્સ સમજાવીશ ને ત્યારે તમને એક્ઝેક્ટ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને સમજણ પડશે. ગુડ ડે, ગુડ બાય.